नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના રેલવે સ્ટેશન રોડ પર સૌગણ સોસાયટી આવેલી છે, જેના રહીશો આજે સીપીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. રેલવે અધિકારીને તેઓએ પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરવામાં આવી છે. બુલેટ ટ્રેન અંતર્ગત સંપાદિત જમીનમાં સૌગણ સોસાયટીના 9 જેટલા મકાનોની જે જમીન છે તે લઈ લેવામાં આવી છે, અને આ જમીન સંપાદનને લઈને 20 મકાનો ધરાવતી આ સોસાયટીના જે 11 મકાનો બાકી રહી ગયા છે તેમાં રહેતા જે સિનિયર સિટીઝન છે તેમના માટે આજુબાજુ કંઈ જ રહેણાંક વિસ્તાર જેવું રહ્યું નથી, માટે જે પ્લાન્ટ અહીં તૈયાર થઈ રહ્યો છે તે મામલે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રેલવે અધિકારીને બુલેટ ટ્રેન અંતર્ગત સંપાદિત જમીનને લઈને આ તમામ રહીશો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અમે સ્ટેશન રોડ પર આવેલી સૌગણ સોસાયટીના રહેવાસી છે, અને બુલેટ ટ્રેનમાં જે જમીન સંપાદન થયું છે એ વિશેની અમારી જે તકલીફ છે, અને એ જે પ્લાન્ટ અત્યારે ત્યાં થઈ બની રહ્યો છે રેલવેનો, એના લીધે જે રહેલા ઘર છે એમને જે તકલીફ પડી રહી છે એના માટેની રજૂઆત અમે સીપીએમ આહિલકર સાહેબ છે જે રેલવેના અધિકારી છે જે આની દેખરેખ રાખે છે એમની માટે એમની પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. કેવી રીતની તકલીફ પડે છે અને શું જવાબ મળ્યો છે? અત્યારે અમારી તકલીફ એ છે કે એક 20 ઘરની જે 60 વર્ષ જૂની સોસાયટી છે, કુટુંબ તરીકે રહેવાવાળી છે એ સોસાયટીમાં, બેઝિકલી આજુબાજુની બધી જ જગ્યા જેમ કે નટરાજથી પંડ્યા હોટલ સુધીની શાસ્ત્રી બીજની બધી જ જગ્યા સંપાદન થઈ ગયેલી છે રેલવે પ્રોજેક્ટમાં. હવે આ જે 20 ઘરની સોસાયટી જે એકચ્યુઅલી રેસિડેન્સ છે એમાં 9 ઘર લીધેલા છે ને 11 ઘર છોડી દીધા છે. હવે તકલીફ એ છે કે જે 11 ઘરમાં રહેનારા છે એમાં મેજોરિટી સિનિયર સિટીઝન લોકો છે જે ગવર્મેન્ટ અધિકારી તરીકે અને ગવર્મેન્ટ કર્મચારી તરીકે રિટાયર થઈને એમની જીવન જે છેલ્લું આરામદાયી જીવી શકે એવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે, પણ બીકોઝ કે આ 9 ઘર તમે લઈને 11 ઘર છોડી દીધા, આજુબાજુ રેસિડેન્શિયલ ઝોન જેવું કશું રહ્યું નથી, અને જે પ્લાન્ટ ચાલી રહ્યો છે એના લીધે નોર્મલ જીવન નિર્વાહ કરવા માટેની બી તકલીફો વધી રહી છે, અને અત્યારે તો એવું છે કે હેલ્થ ઇસ્યુઝ બી એટલા છે અને આ પ્રોબ્લેમ તરફ કોઈને બી જોવાની ઇન્ટરેસ્ટ છે નહીં. અને જ્યારે જ્યારે રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે અમે આ ફલાણું કંટ્રોલ કરી લઈશું, અમે અવાજ આવતા હશે તો એના માટે કંટ્રોલ કરી લઈશું, પણ એકચ્યુઅલ પ્રોબ્લેમ એ છે કે એ બધું ખાલી એક વાત કરવા જેવી છે. રિયલ વસ્તુ એ છે કે 5 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલવાનો છે અને માણસો જે 5 વર્ષ સુધી જીવાના છે ને જે દુઃખી થવાના છે એના માટેની કોઈને ચિંતા છે નહીં, અને મેજોરિટી લોકો સિનિયર સિટીઝન છે. એટલે મહેરબાની કરીને ધ્યાન ગવર્મેન્ટ આપે, રેલવેના અધિકારીઓ આપે, અને એનું કંઈ પણ સારું સોલ્યુશન લાવે. જો 9 ઘર લઈ લીધા છે તો 11 ઘરને ત્યાં રાખીને એમને કઈ વસ્તુની એ લોકો દંડ આપી રહ્યા છે? જગદીશ પરમાર, ડોક્ટર જગદીશ પરમાર. પાપા, इस कुलविश वेबसाइट पर हम अपना फैमिली ट्री बना सकते हैं और बायोग्राफी भी लिख सकते हैं. हमारा इतिहास ही हमारी सच्ची विरासत है और इस विरासत को संभालता है कुलविश.